તમે જોઈ રહ્યા છો ચાણસમાંથી મારો અવાજ। ચાણસમાં તાલુકાના જસલપુરના ખેડૂતો હેરાન પરેશાન। આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ઓફિસે ગયા। આજ રોજ જસલપુર ગામના ખેડૂતો નર્મદા નિગમની પાઇપથી લીકેજ થતા પાણીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। એના કારણે આજે જસલપુર ગામના આગેવાનો તથા મહિલાઓ ટ્રેક્ટર ભરીને પાટણ કલેક્ટર ઓફિસ જવા રવાના થયા। ત્યારબાદ હાંસાપુર ખાતે આવેલ નર્મદા નિગમ કચેરીમાં આવેદનપત્ર આપવા જવાના હતા। ગામના આગેવાન મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે 7 વર્ષથી આ પાઇપલાઇનમાં થયેલ 7 પંચરના કારણે હેરાન પરેશાન થઈએ છીએ। લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। 7 વર્ષથી નર્મદા નિગમની જાણ કરીએ છીએ, પરંતુ નગરોળ તંત્રના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી અને પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। આ વિસ્તારમાં અમારા ગામની 1400 થી 1500 વીઘા જમીન આવેલી છે। ખેડૂતોનો મોલ ઊભો રહ્યો છે। એ મોલને લેવા માટે અમારે 10 મિનિટના રસ્તાની જગ્યાએ 7 કિલોમીટર ફરીને આવવું પડે છે, જેથી ગામની પ્રજા હેરાન થાય છે। અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં કોઈ જ કામ કરતા નથી। અમે લોકો કલેક્ટર શ્રી પાટણ અને હાંસાપુર નર્મદા નિગમની ઓફિસને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ, એવું જસલપુરના પટેલ મનુભાઈએ જણાવ્યું હતું। આ કાર્યવાહી સત્વરે થાય એવી આશા સમગ્ર ગામ રાખી રહ્યું છે। અહેવાલ ચેતન શાહ, ચાણસમાં। આજે તમે બધા ખેડૂતો શેના માટે નીકળ્યા છો અને શા માટે નીકળ્યા છો, જરા જણાવો ને ભાઈ। અમારે જસલપુર ગામની અંદરથી સિમોથી નર્મદા નિગમની સુફલામ યોજના આવી રહી છે, તેનું પાણી તળાવો આવે છે, એ 7 જગ્યાએ લીકેજ છે અને 365 દિવસ અમારે પાણીમાં હેડવું પડે છે અને અમે રજૂઆતો નર્મદા નિગમમાં લેખિત અને મૌખિક કરીને થાક્યા, પણ કોઈ એનું નિવારણ આવ્યું નહીં, માટે અમે કલેક્ટરને આવેદનપત્રમાં આપવા માટે જઈ રહ્યા છીએ અને નર્મદા નિગમ વસાપુર અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। કેટલા ટાઈમથી આ વસ્તુ બનેલી? 7 વર્ષથી અને કેટલા વીઘા જમીન હાલ તકલીફ પડી રહી? 1400 વીઘા નું ખાતું છે, એ જમીન ને આવી અસર કરે છે। રસ્તો બ્લોક થઈ ગયો છે, આખો રસ્તો ભરી જ રહ્યા છે।